असलामुअलैकुम जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल केम छो बाळ मित्रों विद्यार्थिनीओ, आज आपणे अंग्रेजी विषयनी अंदर अभ्यास करवाना छे यूनिट 3 फॉट एंड वॉन नो। तो विद्यार्थिनीओ, फॉट एंड वॉन नी अंदर आपणे स्वाध्याय पोथी एटले के वर्कबुक नो अभ्यास करवाना छे। स्वाध्याय पोथी लेखन कार्य। विद्यार्थिनीओ, पाछला तासनी अंदर आपणे पाना नंबर 28 सुधी स्वाध्याय पोथीमां लेखन कार्य कर्युं हतुं। तो हवे आजे आपणे पाना नंबर 29 पर प्रश्न 3 नो अभ्यास करीशुं। तो चालो विद्यार्थिनीओ, प्रश्न 3 शुं छे अहीं आपणे जोईए। तमे वालिया लूटारानी वार्ता जाणो छो। वी ऑल नो अबाउट वालिया। वालिया लूटारानी આપણે દરેક વાર્તા જાણીએ છીએ। અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। શું કીધું છે કે વાલિયો એક લૂટારો હતો એની આપણને વાર્તા ખબર જ છે। વી ઓલ નો અબાઉટ હિમ, આપણને એની વાર્તા ખબર છે। તો અહીં થોડાક વાક્યો આપણને આપ્યા છે અને કૌંસમાં શબ્દો છે, તો એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે। તો ચાલો વિદ્યાર્થીનીઓ આપણે જોઈએ। વાલિયા બ્લેન્ક અ રોબર, રોબર એટલે કે લૂંટેરો, ચોરી કરે તે, લૂંટફાટ કરે તે રોબર। તો અહીંયા વાલિયા ત્રીજો, વાલિયા અહીંયા જે છે એ ત્રીજો પુરુષ એકવચન, એટલે અહીંયા શું આવશે, વોઝ, અને ભૂતકાળમાં આખી સ્ટોરી છે એટલે આપણે અહીંયા વોઝ વર ભૂતકાળનો ઉપયોગ કરીશું। તો અહીંયા આવશે વાલિયા વોઝ અ રોબર, હી બ્લેન્ક ઇન અ ફોરેસ્ટ, તો ભૂતકાળ છે એટલે આવશે લીવડ, તે ક્યાં રહેતો હતો, ફોરેસ્ટ એટલે કે જંગલમાં રહેતો હતો। હી બ્લેન્ક પીપલ, લૂટ એન્ડ લૂટેડ, લૂટેડ એટલે લૂંટવું, લૂંટ્યું, તે શું કરતો હતો, લોકોને લૂંટતો હતો। સો પીપલ બ્લેન્ક અફ્રેડ ઓફ હિમ, જો અહીંયા પીપલ એટલે ઘણા બધા લોકો છે તો શું આવશે, વેર WERE અફ્રેડ ઓફ હિમ, ઘણા બધા લોકો એનાથી શું કરતા હતા, બીતા હતા, ડરતા હતા, અફ્રેડ ઓફ હિમ એટલે ડર લાગતો હતો। હિઝ ફેમિલી બ્લેન્ક નોટ હેપ્પી વિથ હિમ, જુઓ હિઝ ફેમિલી વોઝ નોટ હેપ્પી, વોઝ આવશે એની જે ફેમિલી હતી એ શું હતી, એનાથી ખુશ ન હતી। વન્સ નારદ મુનિ બ્લેન્ક થ્રુ ધ ફોરેસ્ટ, એક દિવસ નારદ મુનિ શું કર્યું, જંગલની પાસેથી પસાર થયા, તો અહીંયા આવશે પાસ્ટ, ભૂતકાળ છે એટલે ઈડી લાગશે, નારદ મુનિ જંગલની પાસેથી પસાર થયા। હિઝ એડવાઇસ બ્લેન્ક વાલિયાઝ લાઈફ, જો અહીંયા ચેન્જ અને ચેન્જડ, તો અહીંયા આવશે ભૂતકાળ ચેન્જ, કે એમની જે સલાહ છે એનાથી, એમણે જે સલાહ આપી હતી એનાથી વાલિયાની લાઈફ શું થઈ ગઈ, ચેન્જ થઈ ગઈ। ધ રોબર બીકેમ વાલ્મિકી ધ સેન, શું કહે છે કે જે એક લૂંટેરો રોબર હતો એ બીકેમ વાલ્મિકી, વાલ્મિકી એટલે બીકેમ એટલે બન્યો, વાલ્મિકી સેન્ટ, સેન્ટ એટલે સંત વાલ્મિકી બની ગયો। હી બ્લેન્ક ધ રામાયણ, શું કીધું છે, રાઇટ અને રોડ, તો અહીંયા ભૂતકાળ એટલે રોડ, તો હી રોડ ધ રામાયણ, રામાયણ નામની જે મહાપુસ્તક છે તે એમણે લખી, એટલે કે અહીંયા આપણને સ્ટોરી બતાવી છે કે વાલિયો લૂંટેરો હતો પરંતુ નારદ મુનિએ એમને સલાહ આપી અને પછી એ રોબર જે વાલિયો હતો એ સંત વાલ્મિકી બની ગયા અને પછી એમણે રામાયણ નામનું જે મહાપુસ્તક છે એ લખ્યું। તો વિદ્યાર્થીનીઓ ખાલી જગ્યામાં આન્સર લખી દેવાના છે। આગળ જોઈએ પ્રશ્ન 4। ઉપરની વાર્તાને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। ઉપર જે વાર્તા જોઈ એમાં હવે પ્રશ્નના ઉત્તર લખવાના છે। હુ વોઝ અ રોબર, રોબર કોણ હતો, તો લખીશું વાલિયા વોઝ અ રોબર, વાલિયો રોબર હતો એટલે કે લૂંટેરો હતો। સેકન્ડ, વેર ડીડ હી લીવ, એ કાં રહેતો હતો, તો લખીશું હી લીવડ ઇન અ ફોરેસ્ટ, એ જંગલમાં રહેતો હતો। વોટ ડીડ વાલિયા ડુ, વાલિયા શું કરતો હતો, વાલિયા લૂટેડ પીપલ, શું કરતો હતો, લોકોને લૂંટતો હતો। આગળ, વોઝ હિઝ ફેમિલી હેપ્પી વિથ હિમ, એની જે ફેમિલી હતી એ એનાથી ખુશ હતી।
तो लखीसू नो हिज फेमिली वॉज नॉट हैप्पी विथ हिम के एनी जे फेमिली हती ए एना थी खुश न हती। आगर हुज एडवाइस चेंज वालियाज लाइफ, तो लखीसू नारद मुनिस एडवाइस चेंज वालियाज लाइफ के नारद मुनि नी सलाह ए वालिया नी शू करी दीधी, एडवाइस थी वालिया नी लाइफ चेंज करी दीधी। नारद मुनि जे सलाह आपी एना थी वालिया नी लाइफ बदलाई गई। आगळ जोईए, साचा विकल्पो पसंद करी उत्तरनो क्रम अक्षर बॉक्स में लखो। हवे जो अहींया विकल्प छे, व्हाट वॉज वालिया, वालिया कोण हतो, हंटर, रॉबर, मर्चेंट के जायंट, तो लखीशू बी रॉबर, अहीं लखीशू बी। आगळ, हु पास थ्रू द फॉरेस्ट, कोण पास थयो हतो जंगलनी पासेथी, बुद्धा, विवेकानंद, नारद मुनि के शिवाजी, तो लखीशू आपणे सी नारद मुनि। आगळ, वॉट डीड वालिया बीकम, वालिया शू बनियो, सेंट, टीचर, प्रेस्ट के किंग, तो शू बनियो तो ए सेंट। फोर, वालिया रॉट, वालियाए शू लख्यू, द गीता, द महाभारत, द रामायण एंड द रामचरित मानस, तो शू लख्यू बी द रामायण। तो अहीं ऑप्शन में आवशे पहलू बी, बीजा में सी, त्रीजा में ए અને ચોથામાં ફરી બી। ચલો વિદ્યાર્થીનીઓ, હવે આપણે જોઈશું પાના નંબર 30। પાના નંબર 30 પર જુઓ, અહીંયા શું કીધું છે, નીચે આપેલા શબ્દો જેવા શબ્દો મદન મંચૂર કાવ્યમાંથી શોધીને લખો। તમને મદન મંચૂરની જે કાવ્ય હતી એ મેં સમજાવી હતી, તો હવે આપણે શબ્દ શોધીને લખવાના છે। જો અહીંયા છે સ્ટડીડ, મંડે, જનકપુર અને બાકી રહેતા જે શબ્દો હોય તે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે સ્ટડીડ, તો અહીંયા વર્ક લીધું છે એટલે ભૂતકાળના બે શબ્દો થયા, પછી મંડે પછી ટ્યુઝડે લીધું છે એટલે અહીંયા તમને ડે બતાવવામાં આવ્યા છે, પછી જનકપુર પછી જ્ઞાનપુર લીધું છે, તો જો અહીંયા જે નામ છે ગામના એ લેવામાં આવ્યા છે, અને પછી બાકી રહેતા શબ્દો તો મદન અને મંચૂર। તો એવી જ રીતના આપણે અહીંયા ભૂતકાળને લગતા શબ્દો લખી દઈશું। પહેલાં લખીશું મેરીડ, એના પછી લખીશું એડમિટેડ, પછી લખીશું ડાઈડ, અને પછી લખીશું ક્રિમેટેડ। તો આ આપણા ભૂતકાળના શબ્દો થઈ ગયા। હવે અહીંયા મંડે ટ્યુઝડે છે જ, પછી લખીશું વેનેસડે, ફ્રાઈડે, સેટરડે, જનકપુર જ્ઞાનપુર છે તો લખીશું કરમપુર અને જીવનપુર, બાકી રહેતા શબ્દોમાં બોર્ન, એચફેલ, ઇલ, ઓન સ્ટોરી, ઓફ, વર્સ અને વોસ। આ હતા મદન મંચૂરમાંથી શોધેલા શબ્દો। તો તમારે આ રીતે લાઇનમાં લખવાના છે, એકની નીચે એક સ્વચ્છ અને સુંદર અક્ષરે, અહીંયા ભૂતકાળને લગતા, અહીંયા ડેઝ, અહીંયા ગામ અને અહીંયા એક્સ્ટ્રા વર્ડ્સ બાકી રહેતા જે શબ્દો છે એ। હવે જોઈએ પ્રશ્ન નંબર 6। બિરજુ ધ બ્રેવ વાર્તાને આધારે એ ખાનામાં આપેલા શબ્દોને બીમાં આપેલા પદો સાથે જોડો। જો અહીંયા એ અને બી આપવામાં આવ્યું છે, એ છે ફોરેસ્ટ, બ્રેવ અગ્રી, ફોરેસ્ટ એટલે જંગલ, બ્રેવ એટલે બહાદુર, અગ્રી એટલે સંમત થવું, ટીઝ એટલે ખીજવવું, સતાવવું, રિપ્લાય એટલે આન્સર આપવો, કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિવાદન આપવું, અને અરેસ્ટ એટલે કે અરેસ્ટ કરવું, ધરપકડ કરવી। તો અહીંયા જોઈ લઈએ આપણે વાક્ય। અંજલિ કોલ લતા લડ્ડુ, અંજલિ લતાને લડ્ડુ કહે છે, ફૂલ ઓફ ટ્રીઝ ઘણા બધા જંગલોથી, ઘણા બધા ઝાડ, રાકેશ આન્સર ધ ક્વેશ્ચન, રાકેશે જવાબ આપ્યો ક્વેશ્ચનનો, જયેશ વોન 100 મીટર રેસ, જયેશ 100 મીટરની રેસ જીત્યો, ધ પોલીસ કોટ ધ થીફ, પોલીસે થીફ એટલે કે ચોરને પકડ્યો, જાગૃતિ વેન ટુ ધ ડોક્ટર એટ નાઇટ, જાગૃતિ ડૉક્ટરને ત્યાં રાત્રે ગઈ, નેહા રિપ્લાઈડ યસ, નેહાએ જવાબ આપ્યો યસ। તો હવે આ એમાં અને બીમાં કયા કયા એને લગતા સેન્ટન્સ બીમાંથી મળે છે એના આપણે જવાબ લખવાના છે। તો ચાલો વિદ્યાર્થીનીઓ જવાબ લખીએ। જો ફોરેસ્ટ એટલે જંગલ, તો હોય છે ફૂલ ઓફ ટ્રીઝ, ઘણા બધા જંગલો હોય છે, ઘણા બધા ઝાડ હોય છે જંગલમાં,
फॉरेस्ट में आवशे फूल ऑफ ट्रीज, आखू झाड़ थी भरेलू। ब्रेव एटले बहादुर। तो जुओ, जागृति वेन टू द डॉक्टर एट नाइट, जागृति रात्रि ना समय कहाँ गई, डॉक्टर पासे गई, तो ए ब्रेव एटले बहादुर छे। अग्री, नेहा रिप्लाइड यस, जो अग्री थई एटले के सम्मत थई, तो नेहा ए जे सम्मति आपी छे यस कही ने, तो अहीं अहीं आवशे नेहा रिप्लाइड यस। टीज एटले खीजवू सतावू। अंजलि कॉल लता लड्डू, अंजलि जे छे ते लता ने लड्डू कहे छे, एटले अहीं आवशे आ वाक्य। रिप्लाय, तो राकेश आंसर द क्वेश्चन, राकेशे क्वेश्चन नो आंसर आप्यो, एटले आवशे रिप्लाय में आ वाक्य। कॉन्ग्रेचुलेट, जयेश वोन 100 मीटर रेस, जयेश 100 मीटर रेस जीत्यो एटले कॉन्ग्रेचुलेट में आ वाक्य आवशे। अरेस्ट एटले धरपकड़ करवी, तो ध पुलिस कॉट द थीफ, चोर ने पुलिस पकड़ी लीधो एटले अरेस्ट में वाक्य आवशे। तो विद्यार्थिनीओ, आजे आपणे जोया प्रश्न नंबर 3, 4, 5 अने 6। तो विद्यार्थिनीओ, आटला प्रश्नों तमारे स्वाध्याय पोथीमां स्वच्छ अने सुंदर अक्षरे लखवाना रहेशे। અને હજુ પણ જેમનું આગળનું લખાણ બાકી હોય તે મહેરબાની કરીને કમ્પ્લીટ કરી રાખશો, અક્ષર એકદમ સ્વચ્છ કાઢજો, કોઈએ પણ ગંદી રીતે લખવાનું નથી અને સ્વાધ્યાય પોથી બગાડવાની નથી। અને હજુ પણ જેમની સ્વાધ્યાય પોથી વસાવવાની બાકી હોય તે મહેરબાની કરીને વહેલા તકે ખરીદી લે। તો વિદ્યાર્થીનીઓ, હવે આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસની અંદર કરીશું, ત્યાં સુધી આ તમારું કમ્પ્લીટ કરી રાખશો। થેન્ક યુ।